Tasha. તમે એમની જોડે શું વાત કરો? તમારી રીતે તમારે એને કેવું હોય તો કેવી રીતે વાત કરો છો? ના એ તો કે ઓકે સરસ ગુડ. શાક બટાકાનું, દાળ ભાત, રોટલી. ઓકે સરસ. ફરીથી હવે તમે એને કઈક પૂછો, મમ્મી પૂછે તને. જો પપ્પા આવશે, બરાબર પપ્પા આવશે એવું કે છે. ઓકે ડન. મમ્મી આવશે બીજી તારીખે, બરાબર. ઓકે વેરી ગુડ. હવે તમે એને કઈ બી વાત કરો. ઓકે સરસ, હેપી, આનંદ. 5 તારીખે 8મા મહિનાની રાત્રિ રોકાણ માટે આવશો. તમે કો વાત કરો બેન, કઈ બી બોલો. ના સાચી વાત છે, વાત કરો કેમ. એ તો બરાબર છે, એ તો બોલો. મોબાઈલ મોબાઈલ રોજ જોવાનો છે? થોડુંક જ ભણવાનું. હા ભણવાનું ચાલુ રાખવાનું, મોબાઈલ ફોન ઓછો. હા ઓકે વેરી ગુડ. બીજી તમારે કઈ બી વાત કરવી હોય કરો બેનની. જેમ પપ્પાને, હા એ તો તમે આમ કરો, પપ્પાને કરો 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 પપ્પાને શનિવારે, આમ શનિવારે 6 તારીખે મોકલીશ. ઓકે બીજી કંઈ પણ વાત ઘરે કરતા હોય તમે એની જોડે, ઘરે કેવું ભણે છે, એના અક્ષર સારા કાઢવાનું કહો તમે, એના લખે હે ને, તમે અત્યારે એને કહો કે અક્ષર તું સારા કાઢ, તો કેવી રીતે કહેશે? આવી ગયો. સરસ સરસ, એકદમ એકદમ અક્ષર સરસ, અને શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખવાની એવી રીતે, બરાબર. ઓકે પપ્પા મમ્મી બંને આવશે. ઓકે વેરી ગુડ. પપ્પા મમ્મી બે આવશે, વાહ મજા પડી ગઈ. પેલા અહીં રહેતો ત્યારે બહુ રો રો કરતો હતો હે ને, અને જેવું અપડાઉન નું કીધું એ સ્માઇલ આવી ગઈ મોઢા પર. બોલો ના અહીંયા નહીં. ઓકે બધા વાલીઓ, ખાસ કરીને કે જે મમ્મી પપ્પા આજે આવ્યા નથી, એ તો અહીંયા નડિયાદમાં કે કદાચ અહીંયા બાજુના જે ગામમાં રહેતા હશે, પણ આ શ્રેયસ છે, બરાબર શ્રેયસ, અને આ એના મમ્મી છે, એના વાલી છે, એ રોજ સુરતથી આવે છે, અને એમનું કેવું એવું છે, અને અમે બધાએ જોયું છે, અને બધા જ વાલી એના સાક્ષી છે કે આ બાળક જ્યારનું કેજીમાં હતું, પહેલામાં હતું, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં અને આ 7મામાં આવ્યું, એટલે અહીંયા લગભગ 9 વર્ષથી જેટલી વાલી તાલીમ થાય છે એ બધી જ વાલી તાલીમમાં છેક સુરતથી ડેલી આવે છે. એમને એક પણ વાલી તાલીમમાં ગેરહાજરી રાખી નથી, રોજ આવે છે, એક પણ વાલી તાલીમમાં એ બંધ રહ્યા નથી, એ ડેલી આવે છે. તો આપણે બધા એમને